नमस्ते, उमा विद्या संकुल आपनु हार्दिक स्वागत करे छे। आजना टॉपिक मा अने आजना लेक्चर मा आपणे धोरण 4 विषय गुजराती पाठ 7 कलाकारनी भूल ते समझशुं। पण विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे आ पाठमां आवता अघरा शब्दोनी समझूती मेळवशुं। तो सौ प्रथम पहेलो शब्द कलाकार। कलाकार एटले कलानुं सर्जन करनार। बे शिल्पी एटले के मूर्तिओ बनावनार। कारीगर आबेहूब એટલે હુબહુ તાદસ। પ્રાણ તો કે જીવ અથવા ચેતના। દ્વાર તો બારણું। તફાવત ફરક અથવા ભેદ। તરકીબ તો કે યુક્તિ। દૂત તો સંદેશવાહક। અહીં દૂત એટલે યમરાજાનો પ્રતિનિધિ। યમરાજ તો કે મૃત્યુના દેવ। આયુષ્ય તો કે જીવવાનો સમય અથવા તો આવરદા। ચતુર તો કે હોશિયાર। ખાલી હાથે તો કશું લીધા સિવાય। નિષ્ણાંત તો હોશિયાર અથવા નિપુણ। તુચ્છ તો કે નજીવું, અતિ અલ્પ। આ હતા અઘરા શબ્દો, આપણે તેની સમજૂતી મેળવી। તો ચાલો હવે આપણે આ પાઠ તેને સમજશું। તો સૌ પ્રથમ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો। તો આપણે જોયું શિલ્પી એટલે કોણ, તો કે મૂર્તિ બનાવનાર। તો આ મૂર્તિ બનાવનાર છે તેનું નામ શું હતું, તો કે તુલમોહન। પણ લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા। મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો। અદ્ભુત એટલે ખૂબ જ, આબેહૂબ એટલે હુબહુ તાદસ, આવી તે મૂર્તિઓ બનાવતો। તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા। એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી। મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કાંઈ મૂર્તિ ચાલે ખરી। આખરે એટલે કે છેલ્લે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ એટલે જીવ વગરની મૂર્તિ છે। મોહન એક વખત તેના ઘરના દ્વાર એટલે બારણું, તો કે તેના ઘરના બારણા પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી।
એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં એક વખત ચોર આવ્યા. ત્યાં ચોરી કરવા આવેલા ચોર આ મૂર્તિને જોઈને ભાગી ગયા. મોહન ઘણા લાંબા સમય સુધીથી આવી મૂર્તિઓ બનાવ્યા કરતો હતો. આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો, એટલે કે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તે હવે ઘરડો થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મારું મૃત્યુ આવશે, મારે મરવું પડશે, મારે કોઈ એવું કામ કરવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી, એટલે કે પોતાના જેવી જ 10 મૂર્તિઓ બનાવી. આ મૂર્તિઓને તે ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત જોવા મળતો નહોતો. આવી તેની કળા એની પાસે હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે, એટલે તેણે એક તરકીબ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે, યમરાજ એટલે મૃત્યુના દેવ, તેણે પોતાના દૂતને, દૂત એટલે કોણ, તો કે સંદેશો લઈને જનાર માણસ, તેને મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. આ જોઈને દૂતને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે તે દૂત ખાલી હાથે યમરાજાની પાસે ગયો. યમરાજાને બધી વાત કરી. દૂતને ખાલી હાથે એટલે કશું લીધા વગર પાછો આવેલો જોઈ યમરાજા દૂત ઉપર ગુસ્સે થયા અને યમરાજાએ કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે તો દેવતા છીએ, દેવતા એટલે ભગવાન, આપણે તો એમ કે દેવ છીએ. તું તારી થોડીક બુદ્ધિ ચલાવ. એટલે જીવતો મોહન પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતો રાખવાનો નથી.
દૂત તો પાછો ચાલ્યો. મોહને દૂતના પગલાનો અવાજ સાંભળ્યો. તે પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે. જોકે આમ તો બધી જ મૂર્તિઓ જીવતી જ લાગતી હતી. મોહન આંખો પણ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ બનાવવામાં સર્જવી એટલે બનાવવામાં તું નિષ્ણાંત છો. નિષ્ણાંત એટલે હોશિયાર છો, નિપુણ છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય ને તો તારી બધી જ મૂર્તિઓ જીવંત લાગત, એટલે કે જીવતી લાગત. પણ તારી એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. તુચ્છ એટલે અતિ ઓછી છે, નજીવી છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. તે તો એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે. આ એક જ ભૂલ છે એટલે કઈ? કે એ બોલી ગયો, એ જ એની ભૂલ. અને દેવદૂત મોહનને પકડીને યમરાજાના દરબારમાં લઈ ગયા.